વધારે વિકટ બની છે. અત્યારે ઉકાઈ ડેમમાંથી જો પાણી છોડવામાં આવી રહ્યું છે, એમના કારણે તબક્કાવાર જો વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ફ્લડગેટને ઓપરેટ કરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે, અને બંધ કરવાનું ખોલવાનું એ બંને જો પરિસ્થિતિ છે એ ઉકાઈ ડેમમાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને વરસાદ એ બંનેને ધ્યાને રાખીને કરવામાં આવશે. તબક્કાવાર મીડિયાને પણ તમામ પ્રકારની માહિતી અત્રેથી આપવામાં આવી રહી છે, પણ જે પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એમનું આગોતરી માહિતી પણ તંત્र તરફથી આપવામાં આવશે. મેમ, અત્યારે કોઝવેની સપાટી છે 10 મીટરની ઉપર ચાલી રહી છે, ભયજનક સપાટી 11 મીટરની આસપાસ ચાલે, 1 મીટરની આસપાસ જ જે કહેવાય કે ડિફરન્સ છે. જો આગામી દિવસમાં વધુ વરસાદ પડે છે, પાણી છોડવામાં આવે તો કયા કયા વિસ્તારમાં ઇફેક્ટિવ થઈ શકે છે? જો કઈ ડેમ અને ભારે વરસાદના કારણે મોટા ભાગે જો એરિયાઝ અફેક્ટ થાય છે એ કતારગામ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવે છે. એ તમામ એરિયાઝનું મેપિંગ કરવામાં આવ્યું છે. અત્યારે અમે કોઈને પણ પેનિક અથવા તો પેનિક કરવા માંગતા નથી, પણ જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવશે એના આધારે જે વિસ્તારોમાં અલર્ટ આપવા માટેની જરૂરત પડશે એમને એડવાન્સમાં અલર્ટ આપવામાં આવશે. એ તમામ વિસ્તારોનું મેપિંગ, ત્યાં ઝોનની જો ટીમ્સ છે એ સતત ત્યાં ફિલ્ડ વિઝિટ્સ કરી રહી છે. આખી રાત્રે કાલે પણ ફાયરની ટીમ્સ અને ઝોનની ટીમ્સ આ તમામ વિસ્તારોમાં ફરીને સ્થિતિનું પણ મોનિટરિંગ કન્ટિન્યુઅસલી ફિલ્ડ ઉપરથી પણ કરતી હતી. કંટ્રોલ રૂમ્સ આ તમામ ઝોનમાં 24x7 કાર્યરત છે. ઉકાઈ ડેમના ઇરિગેશન વિભાગ સાથે કોર્પોરેશનનું આગોતરું આયોજન સંકલન કરવામાં આવી રહ્યું છે, એટલે એ લોકો જ્યારે પણ પાણી છોડવા માટેનું ડિસિશન્સ લઈ રહ્યા છે એમની આગોતરી જાણ કોર્પોરેશનને, કલેક્ટર ઓફિસને કરવામાં આવી રહી છે, અને એટલે પૂરતું સમય કોર્પોરેશન અને તંત્રને મળી રહ્યું છે, જેથી ભવિષ્યમાં એ લોકો જે પણ નિર્ણય લેશે એમાં જે પણ વિસ્તારો અફેક્ટેડ થશે એમની આગોતરી માહિતી બધા લોકોને આપવામાં આવશે.